નમસ્તે. આજે આપણે ધોરણ 8 પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જેમ સ્વાધ્યાય 6.4 માં દાખલા નંબર 6 અને 7 જોઈશું. તો અહીંયા તમને દાખલા નંબર 6 ની રકમ આપેલી છે કે 441 મીટર નો વર્ગ 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસ ની બાજુનું માપ શોધો. આપણને ખબર છે કેટલું ક્ષેત્રફળ આપેલું છે, તો કે 441 મીટર સ્ક્વેર. હવે ચોરસની બધી બાજુઓ કેવી હોય, તો કે સરખી. અહીંયા તમને જો બાજુનું માપ આપેલું નથી, તમને ખાલી ક્ષેત્રફળ જ આપેલું છે. આપણે બાજુનું માપ શોધવાનું છે, માટે આપણે ધારી લઈશું. ધારો કે ચોરસની બાજુનું માપ કેટલું છે, એક્સ છે. હવે આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ, તો સૂત્ર મૂકી દઈશું. ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે કેટલી અહીંયા લીધી બાજુનું માપ, તો કે એક્સ. તો આપણે મૂકી દઈશું એક્સ ગુણ્યા એક્સ. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે એક્સ નો વર્ગ. હવે ક્ષેત્રફળ છે, અહીંયા આપણે એક્સ મીટર એમ લખશું. તો ક્ષેત્રફળ એટલે અહીંયા મીટરનો સ્ક્વેર છે, અથવા તો ચોરસ મીટર એમ લખાય. હવે અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે કેટલું, તો કે 441 મીટર. તો એક્સના વર્ગ બરાબર કેટલું થશે, 441 મીટર સ્ક્વેર. એક્સનો વર્ગ બરાબર અહીંયા તમને આપેલું છે ક્ષેત્રફળ, તો 441. તો આપણે એક્સ નો વર્ગ બરાબર 441 મૂકી દઈશું. હવે આપણે અહીંયા તો ચોરસની બાજુનું માપ શોધવું છે, એક્સ શોધવું છે. તો આપણે અહીંયા એક્સ શોધીશું, તો કે એક્સ બરાબર 441નું વર્ગમૂળ શોધી દઈશું, એટલે આપણને એક્સ મળી જશે. તો વર્ગમૂળમાં 441. ચાલો, તો હવે આપણે 441નું વર્ગમૂળ શોધીએ. ભાગાકારની રીતે શોધશું. 441, અરે આપણે જમણી બાજુથી પેર બનાવશું. એક અને બે, અહીંયા તમને 4 મળ્યા પહેલી ડાબી બાજુની પહેલી પેર, તો કે 4 છે. તો એવી સંખ્યા લો કે જેનો વર્ગ કરવાથી 4 અથવા 4 કરતા નાની સંખ્યા મળે, તો કે 2. 2 નો વર્ગ 4. 4 માંથી 4 જાય તો 0. ઉપરથી બીજી એક પેર ઉતારો, તો કે 41. અહીંયા તમે જે સંખ્યા લીધી છે એ જ ઉમેરો, તો કે 2 અને 2 4. હવે અહીંયા એવી સંખ્યા જમણી બાજુ મૂકો કે એ સંખ્યા વડે ગુણવાથી 41 અથવા 41 કરતા નાની સંખ્યા મળે. તો ચાલો આપણે ગુણીએ. તો અહીંયા હું જમણી બાજુ 1 મૂકું, તો 1 વડે ગુણો. 1 એકા 1 અને 1 4 4, 41 મળી ગયા. તો આપણે લખશું કે 41 એકા 41. 41 માંથી 41 જાય તો 0. હવે આપણે 1 ઉમેરી દઈશું અહીંયા. 1 ને 1 2, અને અહીંયા 42 થયા. તમે જુઓ કે આપણને એક્સ કેટલા મળ્યા, તો તમે તરત કહેશો કે એક્સ બરાબર 441નું વર્ગમૂળ, તો કે 21. એક્સ બરાબર 21. અહીંયા આપણે મીટર લીધો છે એકમ, એટલે મીટર આવશે 21 મીટર. તો આપણે લખી દઈશું કે ચોરસની બાજુનું માપ, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જવાબ ચકાસવું સાચો છે કે નહીં આ ભાગાકાર. તો તમારે શું કરવાનું, તમે જુઓ કે કેટલા આયા પાપ્પડ, 21 આયા. તો 21 ને 2 વડે ગુણી દો, તો 21 ગુણ્યા 2 કરો, તો 2 એકા 2 2 2 4. તો આ જવાબ તમારો 42 આવ્યો. આ અને આ, આ બંને સરખા હોય તો તમારું ભાગાકાર સાચું છે. તમારે ચેક કરવું હોય તો જાતે આ રીતે તમે ચેક કરી શકો છો. અને આ બમણા હોવા જોઈએ, અહીંયા ગમે તે અહીંયા સંખ્યા મળે એના બમણા જ અહીંયા હોય, તો તમારો જવાબ સાચો એમ સમજવાનું. ચાલો હવે આપણે દાખલા નંબર 7 જોઈએ.
તમને દાખલા નંબર 7 માં રકમ આપેલી છે કે કાટકોણ ત્રિકોણ એબીસી માં અહીંયા તમને કયો ત્રિકોણ આપે છે કાટકોણ ત્રિકોણ એટલે કે કોઈ પણ એક ખૂણાનું માપ કેટલું હશે 90 કાટકોણ ત્રિકોણ એબીસી આપેલો છે તમને એમાં તમને કહ્યું છે કે ખૂણો બી કેટલો છે 90 છે તમને ખૂણો બી કાટખૂણો આપેલો છે સમજો કે આપણે ત્રિકોણ દોરો તો એમાં કયો ખૂણો આવશે તો કે ખૂણો બી આ કાટખૂણો છે એ બી સી અહીંયા તમને કહ્યું છે કે પેલું વિધાન છે કે જો એ બી બરાબર 6 સેમી બી સી બરાબર 8 સેમી તો એ સી શોધો અહીંયા તમને એ બી કેટલા આપેલા છે તો કે આ 6 સેમી અને બીસી કેટલા આપેલા છે તો કે આ 8 સેમી અને તમારે આ એસી શોધવાના છે હવે તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં બાજુઓનો વર્ગ કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ થાય બંને બાજુઓના વર્ગનો સરવાળો કરો તો તમને કર્ણનો વર્ગ મળે આ બંને બાજુઓના વર્ગનો સરવાળો કરો તો આપણને શું મળે તો કે કર્ણનો વર્ગ તો આપણે લખી દઈશું કે કાટકોણ ત્રિકોણ અહીંયા તમને એબીસી આપેલો છે તો આપણે લખશું કે એબીસીમાં એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ બે બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થશે તો અહીંયા તમને એસી શોધવાનો છે તો કે એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ અને બીસી નો વર્ગ મૂકી દઈશું એ બી આપણને 6 આપેલા છે અને બીસી આપણને 8 આપેલા છે તો 6 નો વર્ગ 36 વત્તા 8 નો વર્ગ 64 તો 36 અને 64 કેટલા થશે તો કે 100 તો આપણે એસી શોધવાના છે તો ચાલો આપણે 100 નું વર્ગમૂળ શોધવું પડશે એસી બરાબર વર્ગમૂળમાં 100 તો 100 નું વર્ગમૂળ શોધી લઈએ અહીંયા આપણે વર્ગમૂળ 100 નું વર્ગમૂળ શોધશું જમણી બાજુથી પેર બનાવો અહીંયા એક બચ્યો તો કે એવી સંખ્યા વડે ગુણો એનો વર્ગ કરો એવી સંખ્યા લો કે જેનો વર્ગ કરવાથી એક અથવા એક કરતા નાના મળે તો કે એક એકા એકા એકમાંથી એક જાય તો 0 અહીંયા આપણે એક વડે ગુણ્યા તો એક ઉમેરી દઈશું તો એક ને એક 2 હવે તમે જુઓ કે જમણી બાજુથી બીજી છોડ ઉતારશું તો પણ 0 છે તો અહીંયા આપણે શું મૂકી દઈશું તો કે હવે તમારે અહીંયા આપણે 0 વડે ગુણીએ તો 0 ગુણ્યા 20 તો આપણને મળશે 0 તો અહીંયા આપણને બધી 0 મળી જશે તો 20 વત્તા 0 એટલે 20 તો આપણને શું મળી અહીંયા તો કે 10 તો એસી બરાબર કેટલા મળ્યા તમને તો કે 10 અહીંયા સેન્ટીમીટર આપેલા છે તો આપણે સેન્ટીમીટર જ લખશું એકમ તમને જે એકમ આપેલો હોય એ એકમ લખવાનું હવે આપણે બીજો દાખલો જોઈએ તમને બીજા દાખલામાં આપેલું છે કે એસી બરાબર 13 સેમી તમને એસી આપેલા છે એસી બરાબર 13 સેમી તમને કર્ણનો વર્ગ આપેલો છે અને બીસી બરાબર 5 સેમી બીસી આપેલા છે 5 સેમી તમને એ બી શોધવાના કહ્યા છે અહીંયા તમને શું આપેલું છે તો કે બીજા દાખલામાં એસી બરાબર 13 સેમી અને બીસી બરાબર 5 સેમી તો એ બી શોધો આપણે એ બી શોધવાનું છે આપણને ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ તો આપણે કહી દઈશું કે ત્રિકોણ એ બી સીમાં એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એસી તમને કેટલા આપેલા છે તો કે 13 નો વર્ગ બરાબર એ બી આપણે શોધવાના છે એ બી નો વર્ગ વત્તા બીસી નો તમને આપેલો છે 5 નો વર્ગ તો ચાલો તમને ખબર છે કે 13 નો વર્ગ કેટલો થાય તો કે 100 ને
આગળ 70, જો તમને મોટે ના આવડે તો 13 ગુણ્યા 13 કરી જોજો, બરાબર 80 નો વર્ગ વત્તા 20, 5 નો વર્ગ એટલે 25, 5 5 25। હવે આપણે એ બી શોધવા છે, તો આપણે 25 ને ડાબી બાજુ લઈ જઈએ, તો કે 169 માઇનસ 25 અહીંયા વત્તા છે તો બાજુ લઈ જઈશું, તો કે ઓછા થશે એ બી નો વર્ગ। તો તમને એ બી નો વર્ગ કેટલો મળે, તો કે 169 માઇનસ 25 એટલે 144 બરાબર એ બી નો વર્ગ। હવે આપણે એ બી શોધવું છે, ચલો બાજુ ઉલટાવી દો, તો કે એ બી નો વર્ગ બરાબર 144। તમારે એ બી શોધવું છે, તો આપણે 144 નું શું કરશું, તો કે વર્ગમૂળ શોધી દઈશું, એ બી બરાબર વર્ગમૂળમાં 144। તો ચાલો 144 નું વર્ગમૂળ શોધો, તો અહીંયા આપણે 144 નું વર્ગમૂળ શોધશું, જમણી બાજુથી પેર બનાવીએ, તો અહીંયા એક બચ્યો, એવી સંખ્યાનો વર્ગ કરો કે જેનો એક સંખ્યા લીધી એક આપણે એનો વર્ગ કરવાથી એક અથવા એક કરતા નાના મળે, તો અહીંયા આપણે એકનો વર્ગ કરશું તો એક જ મળશે, એકમાંથી એક થાય તો શૂન્ય। હવે આપણે જમણી બાજુથી બીજી પેર ઉતારશું, તો કે 44 થયા, અહીંયા આપણે જે સંખ્યા લીધી એ જ ઉમેરી દઈશું, એક ને એક બે થશે। હવે આપણે અહીંયા એવી સંખ્યા મૂકીએ જમણી બાજુ કે એ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી આપણે 44 અથવા 44 કરતાં ઓછી સંખ્યા મળે, ચાલો હું પહેલાં એક મૂકું, તો 21 એકા 21 આ, હવે ચાલો બે મૂકીએ આપણે, તો બે અહીંયા બે વડે ગુણવા પડશે, અહીંયા એક મૂક્યા તો એક વડે ગુણવાના, બે મૂકે તો બે વડે ગુણવા, તો બે દું ચાર, બે દું ચાર, તો તમને મળી ગયા, અહીંયા બે મૂકવાથી 22 થશે, 22 ગુણ્યા બે, તો 22 દું 44 થશે, અહીંયા શૂન્ય શૂન્ય, અને આ બે આપણે અહીંયા ઉમેરી દઈશું, બે ને બે ચાર અને બે ના બે, તો તમે જુઓ કે આના કરતાં હંમેશા આ કેવા મળે બમણા, તો આપણે સમજવાનું કે આ પ્રયોગ ભાગાકાર સાચો છે। તમને કેટલા મળ્યા કે એ બી બરાબર, તો આપણે લખી દઈશું કે એ બી બરાબર આપણને કેટલા મળ્યા, 12 સેમી, તો આપણને એ બી કેટલા મળ્યા, 12 સેમી। આ રીતે તમને ગમે તે બાજુ બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ શોધી શકો, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, અને આની પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને તરત થાય। અને જો તમારે કોઈ વિડીયો જોવાનું બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને એ જોઈ શકો છો। આની પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 જોઈશું।